સામાન્ય ચતુષ્કોણનું ક્ષેત્રફળ કઈ રીતે મેળવી શકાય તે જોઈએ અહીં આપણી પાસે એક સામાન્ય ચતુષ્કોણ એ બી સીડી છે તો ચતુષ્કોણ એ બીસીડીનું ક્ષેત્રફળ મેળવવા માટે તેની અંદર રહેલા એક ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ અને બીજું ત્રિકોણ એસીડીનું ક્ષેત્રફળ જો મેળવી લઈએ તો ચતુષ્કોણ એ બીસીડીનું ક્ષેત્રફળ મળે સૌપ્રથમ ત્રિકોણ એ બીસીનું ક્ષેત્રફળ મેળવા ત્રિકોણ એ બીસીમાં એસી પાયો અને બી એમ વેધ લઈએ જેને આપણે એચ વન કહીશું તો ત્રિકોણ એ બીસીનું ક્ષેત્રફળ એકના છેદમાં બે ગુણ્યા એસી ગુણ્યા એચ વન થાય આજ રીતે ત્રિકોણ એસીડીના ક્ષેત્રફળ માટે એસી પાયો અને એન વેધ લઈએ જેને આપણે એચ ટુ નામ આપશું તો ત્રિકોણ એસીડીનું ક્ષેત્રફળ એકના છેદમાં બે ગુણ્યા એસી ગુણ્યા એચ ટુ થાય હવે ત્રિકોણ એ બી ક્ષેત્રફળ અને ત્રિકોણ એસીડીના ક્ષેત્રફળમાંથી એકના છેદમાં બે એસી સામાન્ય લઈએ તો એચ વન વધતા એચ ટુ વધશે એટલે કે એકના છેદમાં બે ગુણ્યા એસી કાઉસમાં એચ વન વધતા એચ ટુ થાય અહીં એસીને આપણે ડી તરીકે લઈએ તો ચતુષ્કોણ એ બીસીડીનું ક્ષેત્રફળ બરાબર એકના છેદમાં બે ગુણ્યા ડી કૌશમાં એચ વન વધતા એચ ટુ કૌશ પૂરો એટલે કે અહીં ડી એ કર્ણ એસીની લંબાઈ છે તો આમ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બે ત્રિકોણના ક્ષેત્રફળની મદદથી શોધી શકાય અહીં સામાન્ય ચતુષ્કોણનું ક્ષેત્રફળ એક ઉદાહરણ દ્વારા જોઈએ અહીં આપણી પાસે એક સામાન્ય ચતુષ્કોણ એ બી સીડી છે જેમાં બે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ એસીડી એમ ભાગ પાડી શકાય અહીં ચતુષ્કોણનો એક વિકર્ણ એસીનું માપ પાંચ મીટર છે જેને આપણે ડી કહીએ તો કણ એસીની લંબાઈ પાંચ મીટર ત્યાર પછી બી એમ એને આપણે ત્રિકોણ એબીસીનો બી વેધ કહીએ જેનું માપ બે મીટર છે એટલે કે એચ વન બરાબર બે મીટર ત્યાર પછી ત્રિકોણ એ સીડીમાં વેથ ડી એન છે જેનું માપ સાત મીટર છે એટલે કે એચ ટુ બરાબર સાત મીટર હવે આ ચતુષ્કોણ એ બી ક્ષેત્રફળ મેળવીએ અગાઉ આપણે જે સમજ મેળવી એ મુજબ ચતુષ્કોણ એ બી સીડીનું ક્ષેત્રફળ બરાબર એકના છેદમાં બે ગુણ્યા ડી કૌશમાં એચ વન વધતા એચ ટુ પૂરો થાય અહીં ડી એચ વન અને એચ ટુની કિંમત મૂકી એટલે એકના છેદમાં બે ગુણ્યા ડી એટલે પાંચ એચ વન એટલે બે અને એચ એટલે સાત લેતા એકના છેદમાં બે ગુણ્યા પાંચ કોશમાં બે સાત થાય અહીં બે વત્તા સાત એટલે કે નવ થાય માટે એકના છેદમાં બે ગુણ્યા પાંચ ગુણ્યા નવ થાય અહીં પાંચ અને નવનો ગુણાકાર પિસ્તાળીસ થાય માટે એકના છેદમાં બે ગુણ્યા પિસ્તાલીસ એટલે કે બાવીસ પોઈન્ટ પાંચ ચોરસ મીટર આપેલા ચતુષ્કોળનું ક્ષેત્રફળ થાય આમ આ સૂત્રની મદદથી આપણે કોઈપણ સામાન્ય ચતુષ્કોણનું ક્ષેત્રફળ મેળવી શકીએ છીએ